કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. વિષય સામાન્ય જ્ઞાન પાઠ નંબર 19. કયો પાઠ? 19. કેટલાક પ્રતીકો. કેટલાક પ્રતીકો એટલે કે ભારત રાજ્યના આ પ્રતીકો આપેલા છે અને એ પ્રતીકો આપણા ભારતના છે, એના પરથી વસ્તુની કે જગ્યાની આપણને ઓળખ થાય તે માટેના પ્રતીકો આપે છે. તો અહીં કેટલાક પ્રતીકોના ચિત્ર આપેલા છે. દરેક પ્રતીકનું ચિત્ર આ બોક્સમાં આપ્યું છે અને આપણે નીચેની ખાલી જગ્યાઓ ભરવાની છે. પરીક્ષા દરમિયાન આવા ચિત્ર પૂછાશે, ઉપર બોક્સ આપેલું હશે જવાબમાં, તો આપણે સાચું ચિત્ર જોઈ બોક્સમાંથી નામ પસંદ કરી સાચું અને પછી જ લખવાનું રહેશે. તો ચલો પહેલું ચિત્ર શાનું છે? શેનું છે? UN સંયુક્ત રાષ્ટ્રનું. UN સંયુક્ત રાષ્ટ્રનું પ્રતીક આપે છે. આગળનું ચિત્ર જે આ ક્યાં જોવા મળે છે? ન્યાયાલય એટલે કે કોર્ટ કચેરીમાં જોવા મળે છે. તો શેનું છે પ્રતીક? ન્યાયાલયનું. શેનું પ્રતીક છે? ન્યાયનું. આ પ્રતીક ક્યાં જોવા મળે છે? ન્યાયાલયોમાં જોવા મળે છે. તો ન્યાયનું પ્રતીક. હવે આ છે રમત ગમતની આપણી ચેનલ જોતા હોય ત્યારે આવું પ્રતીક આપે છે. તો આ કયું પ્રતીક તરીકે ઓળખાય છે? આ કયા પ્રતીક તરીકે ઓળખાય છે? ઓલિમ્પિક રમતોત્સવ. કયા પર? ઓલિમ્પિક રમતોત્સવ. હવે આ તો પ્રતીક તમે ટીવીમાં જોયું જ હશે. આ પ્રતીક તો તમે ટીવીમાં જોયું હશે. તો ટીવીમાં કઈ ચેનલ ઉપર આવે છે? દૂરદર્શન. કયું પ્રતીક માટે વપરાયું છે? દૂરદર્શન માટે વપરાયેલ છે. આગળ જ્યાં ઇલેક્ટ્રિસિટી હોય ત્યાં આ ચિત્ર હોય છે. કંઈક ખતરા જેવું હોય ત્યારે આ ચિત્ર બતાવ્યું હોય છે. તો શેનું છે? જોખમ અને ભયનું. જોખમ અને ભયનું કે ત્યાં અડવું નહીં. અહીં શેનું ચિત્ર છે? રેડ ક્રોસનું. અહીં રેડ ક્રોસનું આવું સ્ક્વેર જેવું એટલે કે ચોકડી સરવાળા જેવું છે પ્રતીક. શેનું છે? રેડ ક્રોસનું. પછી આવું આગળ શેનું પ્રતીક આપેલું છે? કબૂતર છે, એના મોંમાં ફૂલ છે. તો શેનું છે? શાંતિનું. શાંતિનું પ્રતીક છે. કોઈ શાંતિ માટે પ્રતીક દર્શાવવું હોય તો આ રીતે કબૂતરનું અને ગુલાબનું ચિત્ર પ્રતીક દ્વારા શાંતિનું પ્રતીક દર્શાવાય છે. અમુક જગ્યાએ તમે આ પ્રતીકને જોયું હશે જ્યાં સ્મોકિંગ એટલે કે સિગરેટ બીડી કંઈ પીવું નહીં. આ કઈ જગ્યાએ? ખાસ પેટ્રોલ પંપ, પછી જ્યાં આગ શું કહેવાય બળતણથી આગ લાગવાના ભય હોય ત્યાં આ ચિત્ર દર્શાવેલ હોય છે. તો આને કયું કહેવાય? ધૂમ્રપાન મનાય, કે અહીં આગ કે સળગાવા વસ્તુથી દૂર રાખવું એટલે ધૂમ્રપાન મનાય. આ ચિત્ર તમે જોયા હશે, આ પ્રતીક તમે જોયું હશે, ક્યાં? રોડ ઉપર જોયું હશે કે કોઈક એરિયામાં જોયું હશે જ્યાં એકદમ શાંત વિસ્તાર હોય. આ હોર્ન ઉપર ચોકડી કરી હોય કે એટલે વાહનોનું ઘોંઘાટ એટલે કે અવાજ કરવો નહીં વધારે પડતા કરે છે ને, આગળ વાહન જતું હોય તો આપણે ભોંકું ભોંકું કરીએ છીએ ને એ રીતે, એ વાળું એટલે કે શાંત વિસ્તાર છે અહીં. આ કોઈ પણ ઘોંઘાટ કરવો નહીં તે માટેનું પ્રતીક છે. કયું? શાંત વિસ્તારનું. પછી આગળ છે આગની અગમચેતી, એટલે કે અહીં આગળ જતાં આગ લાગી શકે છે એટલે માટે આગની અગમચેતી અગાઉથી આપણને ચેતવતા હોય છે. આ શેનું પ્રતીક છે? અંધજન એટલે કે આવું ચશ્મા અને લાકડી આપી હોય તો અહીં અંધ લોકો રહેતા હોય કાં તો અંધજનોને પસાર થવાનો રોડ હોય ત્યારે આ પ્રતીક વપરાય છે કે ત્યાંથી આપણી અવર જવર કે વાહનોની અવર જવર ખૂબ ધીમી પડી જવી જોઈએ માટે આ શેનું પ્રતીક છે? અંધનું. અહીં છે વૃદ્ધ જેવું દેખાય છે તો આ શેનું પ્રતીક છે? વૃદ્ધ એટલે કે ત્યાં વૃદ્ધો વૃદ્ધાશ્રમ હોય કાં તો પછી ત્યાં વૃદ્ધોની અવર જવર થતી હોય કાં તો વૃદ્ધ માટેનો કોઈ બાગ બગીચો હોય ત્યારે આ પ્રતીક વપરાય છે. આ બધા પ્રતીકો આપણા ભારતના છે. આ પ્રતીકો ઉપરથી કઈ જગ્યા છે આપણે ઓળખી શકીએ છીએ. તો અહીં આ પાઠ પૂરો થાય છે અને આ પાઠનું હોમવર્ક છે આ દરેક ચિત્રની આપણે આખા પેજની આપણે ઝેરોક્સ કઢાવવાની. આખા પેજની આપણે ઝેરોક્સ કઢાવવાની. જો તમારે ઝેરોક્સ ન કરાવી હોય તો ચિત્ર દોરવાના રહેશે. ઝેરોક્સ કઢાવો અથવા ચિત્ર દોરવાના અને પછી ચિત્રની સામે આ ખાલી જગ્યાના નામ લખવાના. એક નંબર કરીને UN સંયુક્ત રાષ્ટ્ર, 2 ન્યાય, 3 ઓલિમ્પિક રમતોત્સવ, 4 દૂરદર્શન, 5 જોખમ, 6 રેડ ક્રોસ, 7 શાંતિ, 8 ધૂમ્રપાન મનાય,
નવ સાત વિસ્તાર દસ, આગલી અગમચેતી અગિયાર અંધ અને બાર ભૂત. આ રીતે પ્રતીકો લખવાના છે. ચિત્ર ઝેરોક્સ એક પ્રતીક કાપી અને સામે નામ લખવાનું. દોરી હોય તો પણ ચાલશે. એક ઝેરોક્સ કઢાવી એક પ્રતીક કાપી અને એના સામે નામ, બે બીજું પ્રતીક કાપી નામ અથવા દોરી હોય તો એના સામે નામ, એ રીતે લખવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.